हेलो फ्रेंड्स, वेलकम टू प्रगति उच्च केयर। आज आपणे वात करवानी छे धोरण 10 प्रकरण 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणो विषे, एटले के केमिकल रिएक्शन एंड इक्वेशन विषे। आजना वीडियो लेक्चरमां आपणे फक्त वात करीशुं रासायणिक प्रक्रियाओ विषे, अने पछीना बीजा वीडियो लेक्चरमां आपणे वात करशुं तेना समीकरणो विषे। चलो स्टार्ट करीए रासायणिक प्रक्रियाओ विषे जाणीए। तो रोजिंदा जीवननी केटलीक परिस्थितिओ ध्यानमां लईए અને વિચારો કે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે, હવે જ્યારે આપણે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખીએ છીએ ત્યારે તેના ગરમ થઈને તે ફાટી જાય છે, એટલે કે બગડી જાય છે। બીજું ઉદાહરણ જોઈએ કે લોખંડના તવા, તપેલા, ખિલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થશે? તો જ્યારે લોખંડની કોઈ પણ વસ્તુ હોય તો એને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે તેના પર કાટ લાગે છે। નેક્સ્ટ ઉદાહરણ જોઈએ કે દ્રાક્ષનું આથવણ, જે દ્રાક્ષ આથવાની ક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા કહી શકાય છે। બીજું જોઈએ કે ખોરાક રંધાય છે, તો ખોરાકનું રાંધવું આ એક શું છે? રાસાયણિક પ્રક્રિયા છે। આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા છે। તો આપણે શ્વાસ લઈએ છીએ એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, કે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છવાસમાં ઓક્સિજન, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ। આગળ કે ઉપરની તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે। તો આ પરિવર્તન કેવું હોઈ શકે? તો આ પરિવર્તન ભૌતિક અને રાસાયણિક બંને હોઈ શકે છે। તો આપણે આને કહીએ છીએ કે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તો ઉપરના દરેક ઉદાહરણમાં આપણે એવું કહી શકીએ કે દરેકમાં કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તો રાસાયણિક પ્રક્રિયા શું છે એ સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિ કરવી પડશે। તો આપણે રાસાયણિક પ્રક્રિયા જોવા માટે આપણે રાસાયણિક પદાર્થો લઈશું અને એના પર પ્રક્રિયા કરશું, તો આપણે જાણવા મળશે કે રાસાયણિક પ્રક્રિયા શું છે। જો પ્રવૃત્તિ એક જોઈએ તો સૌપ્રથમ પ્રયોગ માટે લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડી ઘસીને શુદ્ધ કરવાની છે। તેને ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવવાની છે અને તેની રાખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વોચ ગ્લાસમાં એકત્ર કરવાની છે। તમે જોશો કે મેગ્નેશિયમની પટ્ટી ડગારા મારતી સફેદ જૂથથી સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે। આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે। તો આ પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટી જે હોય છે એ ઘન સ્વરૂપે હોય છે અને તમે જ્યારે તેને બર્નર વડે ગરમ કરો છો તો તે મેગ્નેશિયમની પટ્ટી એક રાખ સ્વરૂપે પરિવર્તિત થાય છે, તે ઘન અવસ્થામાંથી પાવડર સ્વરૂપે થઈ જાય છે। અને બીજું કે મેગ્નેશિયમની પટ્ટી એટલે કે એમજી એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO માં પરિવર્તિત થાય છે। એટલે પ્રવૃત્તિ બે વિશે વાત કરી હવે। એક કસનળી લેવાની છે અને એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે। તો હવે જોઈએ કે તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે। જે કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ હતું અને પોટેશિયમ, એમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવાનું છે। તમે અવલોકન કરશો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંને રંગવિહીન હતા, પરંતુ જ્યારે તેને બંનેને આપણે મિશ્ર કરીએ છીએ ત્યારે તેના દ્રાવણનો એટલે કે જે મિશ્રણ બને છે એનો રંગ આછા પીળા રંગનો થઈ ગયો। તો આ શું થઈ ગયું છે? એના રંગમાં પરિવર્તન થયું છે, પરિવર્તન। ચલો હવે પ્રવૃત્તિ 3 જોઈએ। એક કોનિકલ ફ્લાક્સ અથવા કસ્તળીમાં થોડા ઝીંકના દાણા લેવાના છે આપણે, પછી તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ બંનેમાંથી ગમે તે એક તમે ઉમેરવાનો છે તમારે। હવે તમે અવલોકન કરશો ત્યારે તમને ઝીંકના દાણાની ફરતે પરપોટા જોવા મળશે। હવે તમે જે ઝીંકના દાણા નાખ્યા છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઝીંકના દાણા જે છે એના એના બાજુમાં એના ઉપર પરપોટા જોવા મળે છે। અને તમે ત્યારબાદ તમે જો કોનિકલ ફ્લાસ્કને અથવા જો કસ્તણી હોય છે તમે એને સ્પર્શ કરશો ત્યારે તમને જોવા મળશે કે તેના તાપમાનમાં ફેરફાર થયો છે। તો આપણે ત્રણેય પ્રવૃત્તિ જોઈ એના આધારે આપણે કહી શકીએ છીએ કે પદાર્થ જે હતો
એને આપણે કોઈ પ્રક્રિયા કરી છે એના ઉપર, ત્યારે તેની અવસ્થામાં પરિવર્તન થાય છે, અથવા તો રંગમાં પરિવર્તન થાય છે, અથવા કોઈ નવા વાયુનો ઉદ્ભવ થાય છે. આ પ્રવૃત્તિ 3માં આપણે જે કાચની નળી છે એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો દેખાય છે, તેના તાપમાનમાં પણ પરિવર્તન થઈ શકે છે. આવી રીતે આપણે આસપાસ થતા પદાર્થોનું અવલોકન કરીએ તો આપણે જાણવા મળે છે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. તો આપણે આ પ્રકરણમાં એ જ રાસાયણિક પ્રક્રિયા વિશે વાત કરવાની છે અને તેના સાંકેતિક નિરૂપણ વિશે પણ અભ્યાસ કરવાનો છે આપણે. તો ચલો આ વિડીયોમાં આટલું જ છે. તો આગળના વિડીયોમાં આપણે વાત કરીશું નીચેના મુદ્દા વિશે. ચલો જોઈએ કયા કયા મુદ્દા વિશે વાત કરીશું આગળના વિડીયોમાં. રાસાયણિક સમીકરણો વિશે, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે અને રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસર શું છે એના વિશે આગળના વિડીયોમાં વાત કરીશું.